સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું, જેમાં પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પણ પોતે મતદાન કર્યું હતું. 2024 લોકસભાને લઈ આજ રોજ મતદાન થયું છે. ત્યારે સવારથી લોકો બૂથ પર મતદાન કરવા પહોંચી ગયા હતા. પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ગજેન્દ્રસિંહ પરમાર તેમજ તેમના ધર્મપત્ની સાથે મતદાન બૂથ પર મતદાન કરવા પહોંચી ગયા હતા. જ્યારે સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઊભા રહી મતદાન કર્યું હતું, જ્યારે એક દિવ્યાંગબેન મતદાન બૂથ પર પહોંચી પોતાનો કિંમતી મત આપી પોતાની ફરજ પૂરી પાડી હતી, ત્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તેમના મતદાન સાથે બૂથ પર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સવારથી લઈ 11 વાગ્યા સુધીમાં 10-15% મતદાન થયું હતું, પરંતુ ગરમી વધુ હોવાના કારણે મતદારોની ભીડ ઓછી જોવા મળી હતી. ત્યારે ગરમી હોવા છતાં પણ મતદાન બૂથ પહોંચી મતદાન કર્યું હતું. અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ. વક્તાપુર જોડિયા બુથ નંબર 2 ની અંદર મતદાન કરી અને મત આપ્યો. આ મતની એટલી તાકાત છે કે મત તમારા મતથી આ રાષ્ટ્રના હિત માટે, આ દેશના હિત માટે અને આવનારા સમયને દેશને મજબૂત કરવા માટે આ બધા જ ખૂબ મતદાન કરો. મતદાન ખૂબ મહત્ત્વનું છે. આજના દિવસે મારી બધાની વિનંતી, તમામ ભારતવાસીઓની અને તમામ ગુજરાતીવાસીઓને મારી વિનંતી કે આજના દિવસે આ બધા ખૂબ મતદાન કરો. આ દેશના હિત માટે અને દેશને મજબૂત કરવા માટે આ બધા મતદાન કરો એવી મારી આશા. ભારત માતા કી જય. વંદે માતરમ. જે ગુજરાતમાં લોકશાહીનો પર્વ એવો લોકસભાની મતદાન યોજાઈ રહ્યું છે. સૌ મતદારોનો અનેરો ઉત્સાહ છે. એક પણ બૂથ એવું નથી કે જો 50-100 લોકોને થોડા જે લાઈનો ના હોય. એટલે સમગ્ર લોકો આજે આ દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબને ત્રીજી વાર જોવા માટે ખૂબ જ પોતાના અથાક રીતે અને પોતે બહુ સક્રિય રીતે પોતપોતાની રીતે આજે મતદાન કરવા નીકળ્યા છે. સૌ મતદારોને હું શુભેચ્છાઓ પાઠવું છું કે આપણે બધા લોકશાહીનો પર્વ ઉજવીએ, સૌ જંગી મતદાન કરીએ અને વિકસિત ભારત, શિક્ષિત ભારત અને ખૂબ સુરક્ષિત ભારત જ્યારે દેશના વડાપ્રધાને બનાવી ત્યારે એમના હાથ મજબૂત કરીએ અને સૌ મતદાન કરીએ એવી હું અપીલ કરું.